પાસ્ખા ઋતુના ત્રીજા અઠવાડિયાનો બુધવાર. ઈસુ રોટલીના ચમત્કારનો અનુભવ કરી ચૂકેલા લોકોને પોતામાં શ્રદ્ધા રાખવાનું કહે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 35-40. ઈસુએ તેમને કહ્યું, હું જ જીવનદાયી રોટી છું. જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય, અને જે કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય. પણ મેં કહ્યું તેમ તમે નજરે જોયું છે, છતાં તમને શ્રદ્ધા બેસતી નથી. મારા પિતાએ જેની જેની મને સોંપણી કરી છે તે મારી પાસે આવશે, અને જે કોઈ મારી પાસે આવશે તેને હું કદી જાકારો નહીં દઉં. કારણ હું સ્વર્ગમાંથી આવ્યો છું તે મારી પોતાની નહીં, પણ મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. અને મને મોકલનારની ઈચ્છા એવી છે કે તેણે મને જે કંઈ આપ્યું છે તેમાંથી કશું જ મારે ખોવું નહીં, પણ છેલ્લે દિવસે તેને સજીવન કરવું. મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરીને તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરું. ઈસુ અને રોટલીનો ચમત્કાર અનુભવી ચૂકેલા લોકો વચ્ચેના સંવાદમાં ઈસુ પોતાની ઓળખ આપે છે. ઈસુ તો આપણો આહાર છે. ઈસુ પાસે આવનારને કોઈ વાતની કમી રહેતી નથી. આ સત્ય તો આપણે આપણા વ્યક્તિગત જીવનમાં અનુભવવું જ રહ્યું. કોઈ પણ ભૌતિક બાબતો આપણને સંતોષ આપતી નથી. જો આપણા અંતરમાં ઈસુ વસે તો આપણને કોઈ વાતની તૃષ્ણા રહેતી નથી. ઈસુ પાસે કોણ આવી શકે? એ જ લોકો ઈસુ પાસે આવી શકે જેઓને પિતાએ નક્કી કર્યા છે. આપણે ઈસુમાં શ્રદ્ધા ધરાવીએ છીએ એ આપણું કર્તૃત્વ નથી. આપણે તો પરમ પિતાએ આપેલા આમંત્રણને પ્રતિસાદ આપ્યો છે. પ્રતિસાદ આપવો કે ન આપવો એ આપણી પસંદગીનો વિષય છે. પિતા આપણા પર દબાણ નથી કરતા. ગોડ પ્રપોઝિસ, ગોડ નેવર ઇમ્પોઝિસ. ઈસુ પોતાની ઓળખ આપવાનું ચાલુ રાખે છે. પિતા જેને જેને ઈસુ પાસે મોકલે છે તે સર્વને ઈસુ સ્વીકારે જ છે. કારણ ઈસુ પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરવા જ સ્વર્ગમાંથી આવ્યા છે. આપણે પણ પરમપિતાની ઈચ્છા પૂરી કરીએ. પરમપિતાની ઈચ્છા ક્યારેક આપણા મમ્મી પપ્પાના આદેશમાં, વડીલોના માર્ગદર્શનમાં વ્યક્ત થાય છે. આપણે ઈસુની માફક પિતાની ઈચ્છા પૂર્ણ કરવા તૈયાર થઈએ છીએ. કારણ રોટીના રૂપમાં ઈસુ આપણા અંતરમાં પધારે છે. આપણને પરમપિતાએ આપણા સાચા ગોવાળ ઈસુને સોંપ્યા છે. ઈસુ પોતાના જીવને ભોગે આપણને સાચવી રાખે છે. આ જીવનમાં ઈસુ મારું પોષણ કરે છે પોતાના દેહથી, મારું રક્ષણ કરે છે શૈતાનથી. જ્યારે મારો આ પૃથ્વી પરનો વસવાટ પૂરો થશે ત્યારે એ જ ઈસુ
મારું પુનરુત્થાન કરી મને અનંત જીવનમાં લઈ જશે. ઈસુ આ બધું કરે છે કારણ પરમપિતાની એવી ઈચ્છા છે. પરમપિતા આ બધું કરે છે કારણ તેમને આપણા પર પ્રેમ છે. ઈસુ પાસે સહુ આવો થાશો ગુણવાન, ઈસુ પાસે સહુ આવો થાશો ગુણવાન, ઈસુ પાસે પામશો એ પ્રકાશનો પ્રાણ, ઈસુ પાસે પામશો એ પ્રકાશનો Thank you.
પ્રકાશ નો